નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો હવામાન વિભાગની આગાહી છે કે ત્રણ અથવા ચાર જૂને ગુજરાત અને મહારાષ્ટ્ર પર નિસર્ગ વાવાઝોડાનો ખતરો અત્યારે છે તો સાહીઠ વર્ષમાં એક એવી પહેલીવાર આ ઘટના બનવા જઈ રહી છે જેની આપણે આગળ માહિતી મેળવીશું સાથે સાથે વાવાઝોડું વરસાદ કઈ કઈ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું એનડીઆરએફની ટીમ ક્યાં ક્યાં ખડે પગે રાખવામાં આવી છે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે ક્યાં કયા તંત્ર એલર્ટ છે કોને કોને મિટિંગ કરી બધી માહિતી આપણે આ વિડીયોમાં એક પછી એક મેળવતા જઈએ અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે જે એક બે દિવસમાં વાતાવરણમાં ફેરફાર થયા છે એના પરથી પણ આપણે જાણી શકીએ આગામી બાર કલાકમાં ડિપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થશે અત્યારે સુરતથી વાવાઝોડું લગભગ નવસો ત્રીસ કિલોમીટર દૂર છે એવું હવામાન વિભાગનું કહેવું છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં ત્રાટકનારા ચક્રવાત નિસર્ગ સામે તૈયારીની સમીક્ષા કરવા આપણા ગૃહમંત્રી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક બેઠક યોજી હતી જેમાં સંબંધિત વિભાગના અલગ અલગ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પાલઘર પર ત્રાટકે તેવી સંભાવના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી ત્રણ જૂને ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સંભવત ત્રાટકનારા નિસર્ગ ચક્રવાત સામે તૈયારીની સમીક્ષા કરવા માટે સોમવારે બેઠક યોજી હતી અને આપણા સીએમ સાહેબ સાથે એમને વિડીયો કોન્ફરન્સથી પણ ચર્ચા કરી હતી હવામાન ખાતાએ ત્રણ અને ચાર જૂને ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે કયા કયા વિસ્તાર છે એ પણ આપણે આગળ જોઈશું નિસર્ગ ચક્રવાત બુધવારની સાંજે કે રાત્રે મુંબઈની ઉત્તરે સો કિલોમીટર દૂર પાલઘર જિલ્લામાં ધ્રાટકી શકે એવી અત્યારે આગાહી કરવામાં આવી છે જેમ જેમ આ સમય છે નજીક આવતો જશે એમ એમ વધારે ક્લિયર થશે કે વાવાઝોડું એક્ઝેટ કઈ જગ્યાએ ત્રાટકવાનું છે નિસર્ગ ચક્રવાતમાં પવન કલાકે એકસો પાંચથી એકસો પંદર કિલોમીટરની ઝડપે ફૂંકાય એવી હાલ સંભાવના દેખાઈ રહી છે મહારાષ્ટ્રમાં એનડીઆરએફની નવ ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં ખાલી મુંબઈમાં જ ત્રણ ટીમ તૈનાત કરવામાં આવી છે વાવાઝોડાની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી અને ભાવનગર કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યા છે ભાવનગરમાં આપણને ખબર છે કે સોમવારે સવા એક કલાકમાં સવા ઇંચ વરસાદ ત્યાં ખાબક્યો હતો અને પવન પણ ખૂબ ઝડપે ફૂંકાયો હતો દરિયાકાંઠાના ત્રેવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે સતર્ક રહેવા જણાવ્યું છે અમરેલી જિલ્લાના રૂપાણી સાહેબે પણ હાઈ પાવર કમિટીની બેઠક યોજી અને દરિયાકાંઠાના વિસ્તારમાં લેતા લોકોને કામ વગર બહાર ન નીકળવાની ચેતવણી આપી છે હવામાન વિભાગના નિયામક જયંત સરકારના જણાવ્યા પ્રમાણે ત્રીજી જૂને દમણ સુરત નવસારી ભરૂચ વલસાડ ડાંગ તેમજ ભાવનગર જિલ્લામાં પ્રતિ કલાકે નેવથી એકસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે સાથે ભારે વરસાદ પણ પડી શકે છે એવી સંભાવના હાલ દેખાઈ રહી છે રાજકોટ અને પોરબંદર જિલ્લામાં પણ આગાહીના પગલે તંત્ર એલર્ટ છે અધિકારીઓને મંજૂરી વગર સ્થાન ન છોડવા અત્યારે સૂચના આપી દેવામાં આવી છે પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠાના એકત્રીસ ગામો અને નજીકના બીજા એંસી ગામોને તલાટી અને સરપંચ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે મિત્રો સાહીઠ વર્ષમાં આ એવી પહેલી ઘટના છે કે વાવાઝોડું છે એ લેન્ડફોલ થશે એટલે કે ખંભાતની ખાડીથી લઈ દક્ષિણ ગુજરાત વચ્ચે સાહીઠ વર્ષમાં એક પણ વાવાઝોડું લેન્ડફોલ થયું નથી વર્ષ બે હજાર સત્તરમાં જે ઓખી વાવાઝોડું આવ્યું હતું એ સુરત નજીક આવતા જ નબળું પડીને દરિયામાં વિખેરાઈ ગયું હતું આ પહેલું એવું ચક્રવાત છે જે સાઉથ ગુજરાતમાં ત્રાટકવા જઈ રહ્યું છે મિત્રો આશા રાખીએ કે વાવાઝોડાથી ગુજરાતને અને મહારાષ્ટ્રને ઓછું નુકસાન થાય ગુજરાત કોરોના સામે લડી રહ્યું છે ત્યારે આ વાવાઝોડું એક મોટી આફત ના બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ આશા રાખું છું વિડીયો આપને પસંદ આવ્યો હશે પ્લીઝ લાઇક કરજો અને આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો